ભારતના સૌથી મોટા એજ્યુકેશન પ્લેટફોર્મ અનએકેડમીની સાથે તમે જીપીએસસી ક્રેક કરી શકો છો અહીંયા મેથ્સ માટે મિત્રો અલગ બેચ ચાલુ થઈ રહી છે ટોચના શિક્ષકો દ્વારા તમને ભણાવવામાં આવશે તો અનએકેડમી પર ફ્રી ટેસ્ટ સિરીઝનું પણ આયોજન કરવામાં આવેલું છે ટોચના શિક્ષકો દ્વારા આ સિરીઝ બનાવવામાં આવે છે અલગ અલગ સબ્જેક્ટ પર આ સિરીઝ છે એ બનાવવામાં આવેલી હોય છે આનો ફ્રીમાં લાભ લેવા માટે એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમારો ગોલ સિલેક્ટ કરીને આપણો કોડ પહેલું ટેન યુઝ કરશો એટલે તમે ફ્રી લાઈવ લેક્ચર અને ફ્રી ટેસ્ટ સિરીઝનો આનંદ લઈ શકો છો એકેડમી પર મિત્રો ફેબ્રુઆરી મહિનો પૂરો થાય ત્યાં સુધી જો આપણો કોઈ પહેલો ટેન યુઝ કરશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે ત્યારબાદ પહેલી મારથી આ ડિસ્કાઉન્ટ છે એ પાંચ ટકાનું થઈ રહ્યું છે તો મિત્રો આજે જ એકેડમી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલ પગલુંમાં મિત્રો માંડ માંડ કોરોનાને કારણે દેશમાં પરિસ્થિતિ સુધરી રહી હતી જે લોકડાઉનની ઇફેક્ટ હતી એ ધીમે ધીમે ગાયબ થઈ રહી હતી દેશનું અર્થતંત્ર છે એ પાટે ચડી રહ્યું હતું ત્યાં જ કોરોનાએ ફરીથી દેખા દીધી છે મહારાષ્ટ્રમાં કેસમાં ખૂબ સારો એવો વધારો થયો છે અને જેના કારણે સાત દિવસનું સંપૂર્ણ લોકડાઉન લગાવવાની તેની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે મિત્રો મહારાષ્ટ્રના એવા પાંચ જિલ્લા છે કે જ્યાં શાળા કોલેજો કંપની દુકાનો આગામી સાત દિવસ સુધી બંધ રહેવાની છે માત્ર એસેન્શિયલ જે વસ્તુ છે એટલે કે દૂધ અને દવા જેવી વસ્તુ છે એ જ ચાલુ રહેશે બાકીની તમામ ચીજ છે એ સંપૂર્ણપણે બંધ રહેવાની છે એના વિશે આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં મિત્રો રવિવારના રોજ છેલ્લા ઘણા બધા દિવસોના સૌથી વધારે છ હજાર એકોતેર કેસ નોંધાયા છે પાંત્રીસ લોકોના કોરોનાને કારણે જીવ ગયા છે છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રમાં છ હજાર કરતાં પણ વધારે કેસ નોંધાઈ રહ્યા છે મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાં સાત દિવસનું આના કારણે સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે ખાસ કરીને અમરાવતી જે વિસ્તાર છે એમાં આ લોકડાઉન લગાવવામાં આવ્યું છે જાહેરાત પ્રમાણે રાજ્યમાં દુકાનો મિત્રો સવારના નવથી સાંજના પાંચ વાગ્યા સુધી જ ખુલ્લી છે બધી સ્કૂલ અને કોલેજો ત્યાં ચાલુ કરવામાં આવી હતી એ ફરીથી બંધ કરવામાં આવી છે પ્રાઇવેટ ઓફિસ માત્ર પંદર ટકા સ્ટાફની સાથે જ કામ કરી શકશે લગ્નમાં પણ મિત્રો પચીસ લોકોને જ એકઠા થવાની અહીંયા મંજૂરી આપવામાં આવી છે મહારાષ્ટ્રમાં રાજકીય સામાજિક ધાર્મિક અને સરકારી તમામ કાર્યકરો ક્રમો પર સરકાર દ્વારા સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે જો મહારાષ્ટ્રમાં આ જ પ્રમાણે કેસ વધશે તો કદાચ સંપૂર્ણ મહારાષ્ટ્રમાં લોકડાઉન પણ આવી શકે છે એવી વાત ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારની પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી એક સમય હતો જ્યારે કોરોનાએ આખા વિશ્વની ગતિવિધિઓ ઠપ કરી નાખી હતી ઉદ્યોગ ધંધા વેપાર પ્રવાસન મનોરંજન તેમજ ધાર્મિક સ્થળો પર કોરોનાના વધતા વ્યાપને લઈને બંધ થઈ રહ્યા હતા પછી બ્રિટનમાં આવેલા કોરોનાના નવા સ્ટ્રેને આખા વિશ્વની ચિંતા ફરી વધારી નાખી ઘણા દેશોએ તો બ્રિટનથી આવતી જતી ફ્લાઇટ પણ બંધ કરી એમાંનો ભારત પણ એક દેશ હતો વૈજ્ઞાનિકોએ રાત દિવસની મહેનત બાદ હવે કોરોના વેક્સિનને તૈયાર થઈ ગઈ છે અને હવે વિશ્વમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે છતાં પણ કોરોના પૂરી રીતે નાબૂદ થયો નથી અને હજી પણ ઘણા વર્ષો સુધી આ કોરોના છે એ ચાલવાનું છે એવું તો કહી રહ્યા છે હવે કોરોનાએ ભારતની ફરીથી મિત્રો ચિંતા વધારી છે મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે દેશના એવા પાંચ રાજ્યો છે કે કે જ્યાં કોરોનાના કેસ છે એ ખૂબ ઝડપથી વધી રહ્યા છે મુખ્યત્વે મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના છે એ ખૂબ ઝડપથી વધી રહ્યો છે ત્યારબાદ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કેસ છે એ હવે વધી રહ્યા છે મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતાં પુણેમાં અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી શાળા કોલેજો બંધ કરવામાં આવી છે અને રાત્રિના અગિયારથી સવારના છ વાગ્યા સુધી અવર જવર ઉપર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે મહારાષ્ટ્રના પુણેમાં પણ મિત્રો નાઇટ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે પુણેમાં શનિવારે એક જ દિવસમાં આઠસો ને ઓગણપચાસ નવા કેસ સામે આવ્યા હતા કોરોનાના વધતા કેસોને જોતા પુણેમાં ફરીથી માઇક્રો કન્ટેનમેન્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધવાને કારણે રાજ્યમાં નિયમ છે એ કડક કરવામાં આવ્યા છે મહારાષ્ટ્રમાં ઓગણીસો અને વીસ ફેબ્રુઆરીના રોજ સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરનારા ગુનામાં મિત્રો સાતસો ને સડસઠ ઓટો રિક્ષા ડ્રાઈવર વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા હતા તેમની પાસેથી ત્રણ લાખ એંસી હજાર જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો છે કહેવાનો મતલબ એ છે કે રાજ્ય સરકાર દ્વારા ત્યાં સંપૂર્ણપણે કડક પગલાં લેવાના ચાલુ કરી દેવામાં આવ્યા છે કેમકે કોરોના એકવાર જો ખૂબ વધારે પ્રમાણમાં કેસ આવે તો પછી એને રોકવો ખૂબ જ મુશ્કેલ છે જે આપણે ભૂતકાળમાં અનુભવ કરેલો છે બીએમસીએ કોરોના ટેસ્ટિંગ વધારી દીધું છે એવામાં ગુજરાત રાજસ્થાન દિલ્હી ગોવા કેરળથી મુંબઈ રોડ માર્ગથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ માટે બીએમસીના એન્ટ્રી પોઈન્ટ પર સ્ક્રીનિંગ કેમ્પ શરૂ કરવાનો પણ વિચાર કરી રહી છે આ સ્ક્રીનિંગ કેમ્પ છે એ મુંબઈ એન્ટ્રી પોઈન્ટ ઉપર પણ શરૂ થઈ શકે છે મિત્રો કોરોના છે એ બોર્ડરને જોતો નથી જો મહારાષ્ટ્રમાં કોરોના આટલી ઝડપથી ફેલાઈ શકતો હોય કેરળમાં કોરોના આટલી ઝડપથી ફેલાઈ શકતો હોય તો કદાચ આપણું ગુજરાત પણ નેક્સ્ટ હોઈ શકે એટલા માટે મિત્રો બને તેટલી આપણે સાવચેતી રાખીએ જેથી કરીને કોરોનાની સેકન્ડ વેવ જે આવનાર છે એનાથી આપણે અને આપણા પરિવાર બચી શકીએ મિત્રો આશા રાખું છું તમામ માહિતી તમને મળી ચૂકી હશે વિડીયોને લાઇક કરી આપણા મિત્રો સાથે શેર કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો